સ્કૂલે મોકલવામાં આવશે। ધોરણ 12 ના ક્લાસ શરૂ થવાની દિશામાં આ મહત્વપૂર્ણ આજે રાજ્ય સરકારનો નિર્ણય। તારીખ 15મી જુલાઈથી ક્લાસ ફરી શરૂ કરવામાં આવશે અને ક્લાસ ફરી ખુલી જશે। આ ઉપરાંત ઓનલાઈન જે અત્યાર સુધીનો અભ્યાસક્રમ ચાલતો હતો હવે તેમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય પણ શરૂ થવા જઈ રહ્યું છે। બની શકે કે રાજ્ય સરકાર તરફથી આવનારા સમયમાં એક બાદ એક નિર્ણય પણ આંગે લેવામાં આવી શકે। કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી ફોન લાઈન પર છે। મનીષભાઈ, ધોરણ 12 ના ક્લાસ હવે શરૂ થવા જઈ રહ્યા છે પણ વાલીઓની મંજૂરી અત્યંત જરૂરી રહેશે, રાજ્ય સરકારનો નિર્ણય કેવી રીતે આપ જુઓ છો? કોરોના વૈશ્વિક મહામારીની અંદર કોઈ વ્યવસ્થાને સૌથી વધુ અસર પામ્યું તો શિક્ષણ વ્યવસ્થા છે। લાંબા સમયથી બાળકો ઓનલાઈન શિક્ષણ લે છે, સરકાર તરફથી કેટલી જગ્યા અંતરિયા વિસ્તારની પણ અનેક ટાઉનમાં પણ વ્યવસ્થા નથી। સરકારનો પોતાનો અહેવાલ આવ્યો છે કે માત્ર 47% બાળકો જ ઓનલાઈન એજ્યુકેશનમાં લાભ લઈ શક્યા છે। આ પરિસ્થિતિની અંદર આપણે બધી એસઓપીની એની જાહેરાત કરી લાગે સારી વાંચવામાં, તમારી સ્ક્રીન ઉપર પણ TV9 ની સ્ક્રીન ઉપર પણ સરસ મજાની દેખાતી હોય એસઓપી કે સરકારે આવા નિયમ બનાવ્યા, પણ આ નિયમનું વાસ્તવિક પાલન સ્કૂલ કક્ષાએ કેવી રીતે થશે? કારણ કે બાળકો માટે ડર છે। એક તરફ આપણે નિષ્ણાતો એવું કહે છે, ICMR એવું કહે છે, એમ્સના ડાયરેક્ટર એવું કહે છે અને WHO એ પણ કીધું છે કે ત્રીજી લહેર આવવાની છે જેમાં બાળકોને સૌથી વધુ અસર થાય તેવી સ્થિતિ છે। પણ હું અપેક્ષા રાખું છું કારણ કે લાંબા સમયથી બાળકો પોતે બહાર નથી નીકળ્યા, વર્ગખંડનું શિક્ષણ એ અગત્યનું છે, સમય અનુકૂળ છે સ્કૂલો શરૂ કરવા માટે ઓફલાઈન શિક્ષણ માટે। એટલા માટે છે કે દરેક નીતિ નિયમોનું પાલન કરીને આપણે કરીએ, સલામતી સાથે કરીએ। બાળકોનું આરોગ્ય એ આપણે સ્વાસ્થ્ય એનું સર્વોચ્ચ સ્થાને હોવું જોઈએ, પણ સાથે સાથે એમનામાંથી ભય અને ડર પણ મુક્ત થાય એ પણ એટલું જરૂરી છે। હું એક શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિ તરીકે કહું છું કે વર્ગખંડનું શિક્ષણ એ સૌથી ઉત્તમ વ્યવસ્થાનો ભાગ હોય છે। બાળકો ઓનલાઈન શિક્ષણમાં આપણે બધી સારી વાત કરીએ રૂપેરી પડદા જેવી, પણ વાસ્તવિક વાત એ છે કે વર્ગખંડની અંદર ટીચર I2I એટલે આંખથી આંખ પરોવીને જે ભણાવે છે બાળકોને, એ બાળકના જીવનમાં પરિવર્તનનો સૌથી હોય છે, એના વિકાસ માટે પણ જરૂરી છે। આ સંજોગોમાં તમામ નીતિ નિયમોનું પાલન થાય અને આપણે સૌ જાતે સલામતીનું ધ્યાન, કારણ કે સરકાર તો વાતો કરે છે પણ વાસ્તવિકતા આપણે બીજી લહેરમાં જોયું કે પરેશાની કેટલી હતી। એ પરિસ્થિતિની અંદર આપણે ખુદ પણ ધ્યાન રાખીએ અને થોડુંક ડર અને ભયના માહોલમાંથી બહાર આવીને વર્ગખંડનું શિક્ષણ શરૂ થાય એ આવકારદાયક છે, શિક્ષણ વ્યવસ્થા માટે જરૂરી છે। તો આ પૂરતી વ્યવસ્થા છે કે પછી આમાં કંઈક હજી પણ ખૂટે છે? કોંગ્રેસ તરફથી આપને શું લાગે છે, શું અપેક્ષા હોઈ શકે? કારણ કે બાળકોના ભવિષ્યની વાત છે, બાળકોના સ્વાસ્થ્યની પણ આમાં વાત છે। નહીં, આ કોંગ્રેસ કે ભાજપની વાત નથી, આ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની વાત છે અને હંમેશા હું જયારે વાત કરતો હોઉં છું ત્યારે હંમેશા એ બાબતનું ધ્યાન, હું કોંગ્રેસનો મુખ્ય પ્રવક્તા સિવાય આ ગુજરાતનો નાગરિક પણ છું અને ગુજરાતના નાગરિક તરીકે કહું છું કે આપણા સૌના બાળકનું ઉજ્જવળ ભવિષ્ય, રાજ્યનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું, આપણા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું પડે, સારી શિક્ષણ વ્યવસ્થા આપવી પડશે, પણ સરકાર વાતો ન કરે, જાહેરાતો ન કરે, ખુદ ધ્યાન રાખે। ગાંધીનગરના એર કન્ડિશન રૂમમાં બેઠે બેઠી કરેલી જાહેરાત વાસ્તવિકતામાં ગ્રામ્ય વિસ્તારની અંદર શું સ્થિતિ છે એ બધું જોવાનું છે। આપણે શિક્ષક સમાજનું પણ ધ્યાન રાખવાનું, શિક્ષક સમુદાયનું ધ્યાન રાખવાનું અને ભેગભેગા આપણા બાળકોનું પણ। બિલકુલ બિલકુલ, એટલે એકંદરે કોંગ્રેસ પક્ષ આ નિર્ણયને પણ આવકારતો આપી રહ્યું છે। આભાર મનીષભાઈ, આપે અમારી સાથે વાતચીત કરી તે બદલ। તો ધોરણ 12 ના ક્લાસ હવે શરૂ થવા જઈ રહ્યા છે તારીખ 15મી જુલાઈથી, પણ તેમાં શરત એ રહેશે કે વાલીની મંજૂરી એટલે કે વાલીની સંમતિ એમાં હોવી જોઈએ।